તો સંતોએ રણશીંગું ફૂંકી દીધું છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં સંત સંમેલન યોજાયું. સંત સંમેલનના ચૈતન્ય શંભુ મહારાજે નિવેદન આપ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજનું નિવેદન, હિન્દુ સમાજે ત્રણ સંકલ્પ કરેલા છે. રામ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર. રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો. સમાજ આજે રામના નામે એક થઈ રહ્યો છે. શંભુ મહારાજે આ નિવેદન આપ્યું છે. તો સમાજ આજે કાશી અને મથુરાના નામે એક થઈ રહ્યો છે. અયોધ્યામાં મંદિર બન્યું એટલે વિરોધ કરે છે. સંતોએ રણશીંગું ફૂંકી દીધું છે. હજુ શરૂઆત થઈ છે. કાશી વિશ્વનાથ અને મથુરા હજુ બાકી છે, ત્યારે હવે સમાજ એક થઈ રહ્યો હોવાનું નિવેદન સંતો તરફથી આપવામાં આવી રહ્યું છે. આજે જગન્નાથ મંદિરમાં સંતોનું મહાસંમેલન મળ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી. તો અયોધ્યામાં પણ અત્યારે અલગ અલગ જગ્યાએ મોટી સંખ્યામાં સંતો પહોંચી રહ્યા છે. સમાજ એક થતો આવી દેખાઈ રહ્યો છે, ત્યારે સંતોએ આ મુદ્દે ચર્ચા કરી હતી અને આગળ કઈ દિશામાં રણનીતિ બનાવી, આગળ કઈ દિશામાં ચાલવું તેને લઈને પણ ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી. તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં સંતોનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં સંત સંમેલનમાં ચૈતન્ય શંભુ મહારાજે નિવેદન આપ્યું હતું. હિન્દુ સમાજે ત્રણ સંકલ્પ કરેલા છે. અયોધ્યાનો સંકલ્પ પૂર્ણ થયો છે. મથુરા કાશી હજુ બાકી છે, જે સંકલ્પ પૂરો કરવાનો છે. રામ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ અને મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર, આ સંકલ્પ હિન્દુ સમાજે લીધો છે. જે રામ મંદિરનો પૂર્ણ થઈ ગયો છે, હવે કાશી વિશ્વનાથ મહાદેવ અને કૃષ્ણ જન્મભૂમિ માટે લડતો રહેશે આ સમાજ, તેવું નિવેદન ચૈતન્ય શંભુ મહારાજ તરફથી આપવામાં આવ્યું છે. અને સમાજ એક સાથે થઈને લડશે. તો સમાજ આજે પણ કાશી અને મથુરાના નામે એક થઈ રહ્યો છે. અનેક જગ્યાએથી સમર્થનો મળી રહ્યા છે. અયોધ્યામાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકાઓમાં પહોંચવાની પણ નેમ સંતો તરફથી લેવામાં આવી છે. 600 તાલુકાઓમાં સંતોનું સંમેલન પહોંચવાનું છે. સંતો એક ટુકડી બનાવીને પહોંચશે. આ સાથે જ ત્યાં હિન્દુ સમાજના સંગઠનો છે, લોકો છે, તેમની સાથે વાતો કરશે, ચર્ચાઓ કરશે. એ જ રીતે હવે ધીરે ધીરે સંત સંમેલન આગળ વધી રહ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિની રચના એ ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર અને સંસ્કારના રક્ષણ માટે કરવામાં આવી હતી. હિન્દુ સમાજે ત્રણ સંકલ્પ કરેલા, રામ જન્મભૂમિ, કાશી વિશ્વનાથ અને મથુરા કૃષ્ણ જન્મભૂમિ. રામ જન્મભૂમિ મુક્તિ થઈ ગઈ, સમાજ એક થઈ રહ્યો છે. સમાજ રામના નામે થઈ રહ્યો છે, સમાજ કાશી વિશ્વનાથના નામે થઈ રહ્યો છે, સમાજ કૃષ્ણ જન્મભૂમિના નામે થઈ રહ્યો છે.